રાપર તાલુકાની આંગણવાડી વર્કર અને હેલ્પરોની નિમણૂંકી હુકમ એનાયત કરવામાં આવ્યો. રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ સભાખંડની મધ્ય સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા રાપર તાલુકામાં આંગણવાડી વર્કર અને હેલ્પરની ખાલી પડેલી જગ્યા પર આજે નિમણૂંક આપવામાં આવ્યા હતા, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ યોજના અને યુવા પ્રવૃત્તિના ચેરમેન કંકુબેન ભગાભાઈ આહિરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. અતિથિ વિશેષ તરીકે રાપર તાલુકા પંચાયતના પ્રમુખ હમીરજી સોઢા, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ડી જે ચાવડા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી જિગ્નેશ પરમાર, રાપર નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ વાલજીભાઈ વાવિયા, કમલેશભાઈ સોઢા, શંકરદાન ગઢવી, વીએસ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં રાપર તાલુકામાં આવેલી 274 આંગણવાડી કેન્દ્રોમાં ખાલી પડેલી વર્કર અને હેલ્પરની જગ્યા પર નિમણૂંકી આપવામાં આવી હતી, જેમાં 40 ગામોમાં જુદા જુદા ગામોમાં ખાલી પડેલી જગ્યા જેમાં 19 વર્કર અને 21 હેલ્પરની જગ્યા પર આજે નિમણૂંકી હુકમ ઉપસ્થિત અધિકારી અને પદાધિકારીઓના હસ્તે આપવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી તાલુકા વિકાસ અધિકારીએ નવા નિમણૂંકી કરવામાં આવેલા વર્કર બહેનો અને હેલ્પર બહેનોને સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની આંગણવાડી કેન્દ્રો અંગે માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વીએસ દેસાઈએ અને આભારવિધિ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી જિગ્નેશ પરમારે કરી હતી. કાર્યક્રમ દરમિયાન સુપરવાઇઝર ભાવના પ્રજાપતિ, પૂર્બિયા વાઘેલા, હંસાબેન ઠક્કર, સરિતાબેન ગામિત, જીગાબેન ગૌસ્વામી, નંગાભાઈ પારગી, સુનિલ પીઠડિયા, રાજેશ ગોયલ, પૃથ્વીરાજસિંહ વાઘેલાએ ભારે જહેમત ઉઠાવી હતી. આંગણવાડી વર્કર અને હેલ્પર તરીકે તમે એમ કહેવાય કે કોઈ પણ મકાન આપણે જયારે બનાવીએ છીએ એનો જો પાયો જો નબળો રહી જાય તો આખી મકાનની ઇમારત છે નબળી રહી જાય. એટલે મહિલા અને બાળ વિકાસ વિભાગની જો આઈસીડીએસ શાખા જે ચાલે છે એની પાયાનો પથ્થર કહેવાય તો તમે પાયાનો પથ્થર તરીકે આંગણવાડી વર્કર અને હેલ્પર તમારામાં જ્યાંથી કોઈ ખામી આવશે તો એની ગંભીર વાંચિત જિલ્લા કક્ષાએ લેવા અને દેશનું ભવિષ્ય એના માટે ખતરામાં પણ જઈ શકે. કારણ કે આપણા લાભાર્થીઓ છે, બાળકો છે, માતાઓ છે, કિશોરીઓ છે, તો આ જે કોઈ બાળક છે અત્યારથી કોઈ એનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ અથવા તો પૂરક પોષણમાં કોઈ પ્રોગ્રામ પણ રહી ગઈ તો એના આવનારા સમય માટે પણ દેશનું ભવિષ્ય જે પાલન થઈ શકે. એટલે તમારી પાસેથી અમને ઘણી બધી આશાઓ છે, ઘણી અપેક્ષાઓ છે. અમારી આશાઓ પર તમે ખરા ઉતરશો અને કોઈ પણ ફરિયાદ નહીં આવે, વ્યવસ્થિત કામગીરી કરશે એવી તમારી પાસે આશા રાખીએ છીએ.